નામ સતીશકુમાર ત્રિવેદી છે. હું રાજકોટનો રહેવાસી છું. મારી ઉંમર 74 વર્ષ છે. હું નિવૃત્ત શિક્ષક છું. મને એક્સિડન્ટ થયું હતું મારા સ્કૂટર ઉપરથી. હું સ્લીપ થઈ ગયો હતો. તેના હિસાબે મને થોડું વાગી ગયું હતું, મૂંઢ મારવાઈ ગયો હતો. પરંતુ ધીમે ધીમે એમાં સખત દુખાવો થતા મેં રાજકોટના બે ઘણા બધા ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જનો પાસે ટ્રીટમેન્ટ લીધેલી. પરંતુ તેમની ટ્રીટમેન્ટથી મને કશો જ ફેર ન પડ્યો. અંતે મેં MRI કરાવ્યું અને MRI ઉપરથી મને ખ્યાલ આવ્યો કે મારી જે L3 અને L4 જે છે એ ગાદી ખસી ગયેલી છે. અને મને મારા સંબંધી દ્વારા ડૉક્ટર હરેશભાઈ વ્યાસનું નામ સૂચવવામાં આવ્યું. મેં તેમની સાથે કોન્ટેક કર્યો અને એ કોન્ટેક દ્વારા હું હરેશભાઈને મળ્યો અને હરેશભાઈએ મારી ટ્રીટમેન્ટ લગભગ મને જે હું સાવ ચાલી જ નહોતો શકતો મને મારા દીકરા અહીંયા ગાડીમાં લઈને આવતા હતા અને હાથ જાલીને અંદર લાવતા હતા એને બદલે હું દિવસ 8ની અંદર મને ઘણો બધો ફેરફાર થઈ ગયો. હું લાકડીથી ચાલવા માંડ્યો. ત્યારબાદ 15 દિવસ પછી મેં લાકડી પણ થોડી થોડી મૂકી દીધી અને ત્યારબાદ મને લગભગ 1 મહિનાની ટ્રીટમેન્ટ બાદ મને ઘણું બધું સારું થઈ ગયું. છતાં પણ મેં મારી ટ્રીટમેન્ટ ચાલુ રાખી અને 2 મહિનાના અંતે કે વધારેમાં વધારે 3 મહિનાના અંતે મને એકદમ સારું થઈ ગયું. હું મારી રીતે દરેક મારા પોતાના કામ મારા નિત્યક્રમ કરી શકું છું એટલે હું ડૉક્ટર હરેશભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભારી છું અને ભગવાન તેમને ખૂબ જ સુખી કરે, તેમની સમૃદ્ધિમાં વધારો થાય અને આ જ રીતે મારા જેવા વૃદ્ધ દર્દીની સેવા કરતા રહે એવી ભગવાન શિવને હું પ્રાર્થના કરું છું.